નમસ્કાર શિક્ષક મિત્રો, આપનું આઠમા ફ્રી આઈસીટી વર્કશોપ ફોર ડિજિટલ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. આ કાર્યશાળા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે આપણા ચાર મિત્રો શ્રી પિયુષભાઈ, મિહિરભાઈ, મેહુલભાઈ અને સંદીપભાઈ નિઃશુલ્ક કરી રહ્યા છે. આ કાર્યશાળામાં ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષકોએ કેવી રીતે કરવો જોઈએ જેનાથી બાળકોને એનો લાભ થાય. આ કાર્યશાળાની અંદર આપ ઘણી બધી બાબતો શીખશો. ટેકનોલોજીનો ઉપયોગ વર્ગખંડમાં કેવી રીતે થાય, શાળામાં કેવી રીતે થાય અને શિક્ષક પોતાને ડેવલપમેન્ટ માટે કેવી રીતે કરી શકે એની આ બધી બાબત છે. આ કાર્યશાળા રોટરી ભવન વિસનગરની અંદર આયોજન કરવામાં આવેલું છે અને આ કાર્યશાળાની અંદર આપ બધા જ મિત્રો ભાગ લેજો અને નવી નવી બાબતો શું છે અને શિક્ષણ વ્યવસ્થામાં એનો કેવી રીતે ઉપયોગ થઈ શકે છે એ ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજજો. ટેકનોલોજી વસ્તુ એવી છે કે એનો કેટલો અને કેવો ઉપયોગ વર્ગખંડમાં કરવો જોઈએ એ શિક્ષકે ધ્યાનથી નિશ્ચિત કરવું પડે અને એના પછી જ એનો ઉપયોગ વર્ગખંડમાં કરી શકાય. ટેકનોલોજી આજના શિક્ષણ જગતમાં એક જરૂરી બાબત છે અને ટેકનોલોજી દ્વારા ઘણી બધી મુશ્કેલીઓનું નિરાકરણ બી થઈ શકે છે, પરંતુ એની મર્યાદાઓ પણ છે. એટલે ખાસ મિત્રોને વિનંતી કે મર્યાદાઓ પણ ધ્યાનમાં રાખજો અને એની ઉપયોગની બાબતો તો આપણને બધાને જ ખબર છે, પરંતુ આ કાર્યશાળામાં મેહુલભાઈ અને બીજા સાથી મિત્રો આપને વિવિધ બાબતોનું ધ્યાન દોરશે અને એની સમજ કેળવશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બધા જ મારા શિક્ષક મિત્રોને હું શુભકામનાઓ આપું છું અને આ કાર્યશાળામાંથી આપ ઘણો બધો લાભ મેળવશો એવી મારી અપેક્ષા છે. ધન્યવાદ. નમસ્કાર.